આજે ગુજરાતના 70મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. નવનિયુક્ત રાજ્યના મુખ્યમંત્રીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે 22 કલાકે શપથ ગ્રહણ કર્યા હતા. ગાંધીનગર રાજ્યભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહ્યા હતા, તેમજ ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. શપથ ગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન. આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેમની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં.